हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आपणे गया लेक्चरની અંદર અલગ અલગ આપણે ઓલા જોઈ ગયા હતા, જેમાં એ અને ઈ વાળા શબ્દો જોયા હતા। હવે ત્યારબાદ આઈ વાળા શબ્દો, એ ઈ આઈ વાળા, હવે આઈ ટીચર સમ કરતા હોય એવા શબ્દો આપણે જોશું। સ્વર આઈ વાળા શબ્દો, બંને બાજુ વ્યંજન હશે ને વચમાં સ્વર, એમાં આઈ છે એ વચમાં આવશે। સ્વર આઈ વાળા શબ્દો, જેમાં આઈ છે એ પછીમાં આવશે। આઈ નો અર્થ શું થશે? ઈ। શું વાંચાય ગુજરાતીમાં? ઈ, એમાં પેલું। के बता आई बता डी, के आई डी की, के आई डी की, की एटले बाळक, की एटले बाळक। क नो शू थाय? के नो क, आई नो ई, ड ई छे एने वचाय छे ઈ, એટલે એની જે લસાઈ છે દીર્ઘાઈ, એવી રીતે આપણે અહીંયા લખી નાખવાનું। કી ડ રસવાળી છે એટલે અહીંયા કીડ આવશે। હવે ત્યારબાદ બીજું લી, એલ છે એને વચાઈશું લ, આઈ ને ઈ, ડી ને ડ, તો હવે શું આવશે? લી ડ। શું વચાય? લી ડ, અને આવી રીતે વચાય લી। એલ આઈ ડી, લી, લીડ એટલે ઢાંકણ, કુકરનું છે બીજા કોઈ હોય એનું ઢાંકણું જે હોય એને લેડ કહેવાય। પછી ત્રીજું પ વત્તા ઈ વત્તા ન, પી ન, ઈ છે એની આપણે આ નિશાની કરી નાખવાની છે। પ વત્તા ઈ વત્તા ન, પી ન। પી આઈ એન, પી એટલે પી। બી વત્તા આઈ વત્તા એન, બી આઈ એન, બી, બી ને શું વચાય? વ, અને ઈ, એન ને ન, એટલે શું થશે? બી ન, બી આઈ એન।
આવી રીતે થશે કે કિડ કે વત્તા આઈ વત્તા ડી કે આઈ ડી આ બંને જોડે જોઈન્ટ કરવાનું કે આઈ ડી કિડ એટલે બાળક પછી છે લીડ એલ વત્તા આઈ વત્તા ડી લીડ એલ આઈ ડી લીડ એટલે ઢાંકણ ઓલાનું ઢાંકણ આવે એને શું કહેવાય લીડ પી પી વત્તા આઈ વત્તા એ પી આઈ એન એટલે પી પછી છે બી વત્તા આઈ વત્તા એન બી આઈ એન બીન બીન એટલે બીન અથવા ટોપલી ડસ્ટબીન કહેવાય ટોપલી એની પછી પાંચમું પાંચમું Z વત્તા I વત્તા P ઝિક Z I P ઝિક ઝનો Z નો ઝ I નો E P નો O તો શું થશે ઝિપ Z વત્તા I વત્તા P Z I P Z Z ને શું બચાય Z I ને E P ને P એટલે શું થાય G P જ છે યમ ને વચ્ચે જે સ્વર છે એની આપણે નિશાની મૂકવાની E છે E ની છે જે નિશાની થાય રસવાળી દીર્ઘવાળી E છે એની એ નિશાની મૂકવાની Z I P Z એટલે છે છઠ્ઠું S વત્તા I વત્તા X S I X S નો સ થાય I નો E થાય X નો સ થાય Six S I X Six એટલે છ S ને શું વચ્ચે ગુજરાતીમાં શ I ને E X ને શ અહીંયા છે પેલા શ મૂકી દેવાનો એની પછી વચલાની નિશાની મૂકવાની છે આના ઉપર તો ઈ છે ઈ ગયો છે રસ્વ વાળો ઈ છે દીર્ઘ વાળો ઈ છે જે આવતું હોય અહીંયા તમારે મૂકવાનું સાચું પી વત્તા આઈ વત્તા જી પી આઈ જી પી પી એટલે હું પ છે પ અહીંયા મૂકી દેવાનું પછી એની નિશાની પી ગ પ ને પી નો શું થાય પ આઈ નો ઈ જી નો ગ પી ગ પી આઈ જી પી ગ એટલે ભૂમ પછી આઠમું
M વત્તા I વત્તા X M I X mix M નો શું થાય M I નો E X નો શ કસ mix up mix up મિક્સ એટલે ભેગું કરું હા જોતું એક રીતે ઝેડ વત્તા આઈ વત્તા પી ઝેડ આઈ પી ઝીપ એટલે છે ઝેડ નો શું થાય જ આઈ નો ઈ પી નો પ ઝીપ ઝેડ આઈ પી ઝીપ એટલે છે એવી જ રીતે સિક્સ એસ આઈ એક્સ સિક્સ એસ નો શ આઈ નો ઈ એક્સ નો સ એસ આઈ એક્સ સિક્સ એસ આઈ એક્સ સિક્સ એટલે છ પછી પી આઈ જી પીગ એટલે ઊંટ P નો પ I નો E G નો ગ P I G P એટલે ભૂંડ mix M I X mix M નો મ I નો E X નો કસ mix M I X mix એટલે ભેગ કરું આ તો સ્વર I વાળા શબ્દો ત્રીજા નંબર નો હતી ગુજરાતીમાં ઓ ને ઓ વચ્ચે ડી નો ડ ઓ નો ઓ જી નો ગ ડી ઓ જી ડોગ ડોગ એટલે કૂતરો ડી ઓ જી ડોગ એટલે કૂતરો ડી છે ને શું વચાય ડ ઓ નો ઓ જી ને ગ હવે અહીંયા પહેલા ડ મૂકવાનો પછી એની અહીં પાણી નિશાની અહીંયા શું છે ડબલ અહીંયા ઓ છે તો શું આવશે આ બે ની નિશાની મૂકવાની તો શું થઈ ગયું ડોગ ડોગ એટલે કૂતરો ઓ વત્તા એક્સ બી ઓ એક્સ બી ને શું વચાય ગુજરાતીમાં બ ઓ ને ઓ એક્સ ને કસ હવે બ છે અહીંયા મૂકી દેવાનું પેલા પછી એની પછી જે સ્વર છે એની નિશાની કરવાની અહીંયા ક સ બોક્સ
BOX બોક્સ એટલે ખોખું. હવે ત્રીજા નંબરનું M વત્તા O વત્તા P M O P મોપ M O P મોપ એટલે પોતું. M છે એને શું વચ્ચે M O ને O P ને P અહીંયા પહેલા M મૂકવાનું પછી જે વચ્ચે સ્વર છે એની નિશાની આવી નિશાની અહીં મૂકીએ એટલે શું થશે મોપ મોપ એટલે પોતું અથવા ઝાડું. H વત્તા O વત્તા T H O T હોટ હોટ એટલે ગરમ. H વત્તા O વત્તા T હોટ એટલે ગરમ. H છે એને શું વચ્ચે હ O ને O T ને T હ અહીંયા પહેલા મૂકવાનું પછી શું મૂકવાનું બે નિશાન હોટ H O T હોટ એટલે ગરમ. એની પછીનું સાતમું જો પાંચમો હવે જો P વત્તા O વત્તા T પોટ ઈને શું વચ્ચે ઓ ઓ ને ઓ ટી ને ટ પી ઓ ટી એપલ છે અહીંયા પેલા મૂકવાના પછી એની અહીંયા જે છે એની નિશાની અને ટ ઓ ટ ઓ એટલે માટલું. C વત્તા O વત્તા T C O T C ને શું વચ્ચે ક O ને O T ને T C O T કોટ. હવે ક છે અહીંયા મૂકી અને અહીંયા આ બે નિશાની છે એ અહીંયા આ બે ઉપર લગાડવાનું. શું કરવાનું કોટ C O T કોટ એટલે કોટ. સાતમું
टी वर्ता ओ वर्ता पी टी नो सु थाई ट ओ नो ओ पी नो प टी ओ पी टॉप टी वर्ता ओ वर्ता पी ट छे मुकी અને એની પર બે નિશાની કરો લખી દેશે ટોપ ટોપ એટલે અમારો L વત્તા O વત્તા G L O G L L નો શું થશે L O નો O G નો G L O G log L O G log એટલે થર્ડ યુ છે એને વચાશે અ શું વચાશે અ
टी वत्ता यू वत्ता बी, टी नो शू थशे ट, यू नो अ, बी नो ब, ट ब, टी यू बी टब एटले ट। ત્યારબાદ પાંચમું, સી વત્તા યુ વત્તા ટી, સી યુ ટી, સી ને શું વચાય ક, યુ ને અ, ટી ને ટ, સી યુ ટી કટ, કટ એટલે તાપવું। M U G, M વત્તા U વત્તા G, M U G, M ને ગુજરાતીમાં મ વચાય, U ને અ, G ને ગ। હવે આ બે શબ્દ લેવાના અને શબ્દ બનાવવાનો, મ ગ, M U G, મગ એટલે કપ। સાતમું, જી વત્તા યુ વત્તા એન, જી યુ એન, જી ને ગ વચાય, યુ ને અ, એન ને ન, જી યુ એન, ગન એટલે બંદૂક। ત્યારબાદ આઠમું, સન, એસ વત્તા યુ વત્તા એન, એસ યુ એન, એસ ને શ વચાય, યુ ને અ, એન ને ન, સ ન, એસ યુ એન, સન એટલે સૂર્ય।